કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આમ સરરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ નવમાં આપણી નવીન પ્રયોગ પોથી જે આપવામાં આવેલી છે તેમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો પ્રયોગ નંબર પંદરનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા પ્રયોગ નંબર છે તેનો મિત્રો હેતુ છે ટ્રેડેસ થતી રસ રસ સંકોચનની ક્રિયાનું નિદર્શન કરવું હવે આ પ્રયોગ માટે મિત્રો આપણે જરૂરી સાધનોમાં સ્લાઇડ સુક્ષ્મ દર્શક યંત્ર કવર સ્લીપ કટર વોચ ગ્લાસ અને ડ્રોપરની જરૂર પડશે પદાર્થની વાત કરીએ તો ટ્રેડેસ્કો ટ્રેડેસ્કેન્સીયાનું પર્ણ લેવાનું છે ખાડનું દ્રાવણ લેવાનું છે મિત્રો અહીંયા તમને આકૃતિ બતાવી રહ્યા છે તેમાં ખાડના સાંદ્ર દ્રાવણમાં મૂક્યા પહેલાંનો કોષ છે ને ખાડના સાંદ્ર દ્રાવણમાં મૂકેલા કોષમાં રસ સંકોચન થયું છે એ છે આકૃતિ જેની આપણે નામનિર્દેશ આકૃતિ અહીંયા દોરવાની છે મિત્રો હવે આપણે એ પ્રયોગ પદ્ધતિનું વર્ણન કરીએ તો ટ્રેડેસ્કોન્શિયા એટલે કે રીહો પ્રણની છાલને ઉખાડી સ્લાઇડ પર આસ્થાપન કરવાનું છે તૈયાર થયેલ આસ્થાપનને સંયુક્ત પાવરમાં તેના કોષનું અવલોકન કરવાનું છે હવે સ્લાઇડ પર મૂકેલા પ્રણના કોષ પર ખાડના સાંદ્ર દ્રાવણનું એક ટીપું મૂકી અવલોકન કરવાનું છે મિત્રો આપણું અવલોકન છે કે અવલોકનમાં આપણે જીવંત કોષમાં આશ્રુતિ દ્વારા પાણી ગુમાવવાને કારણે કોષ રસનું સંકોચન અને તેથી કોષ રસ કોષ દિવાલથી દૂર થયેલી જોઈ શકીએ છીએ નિર્ણયની વાત કરીએ તો આમ માત્ર જીવત જીવંત કોષોમાં અશ્રુતિ થાય છે મૃત કોષો આશ્રુતિ દ્વારા પાણીનું શોષણ કરવાની કે ગુમાવવાની ક્ષમતા ધરાવતા નથી મિત્રો આ પ્રયોગ આધારે જ્ઞાન ચકાસણીના પ્રશ્નોની વાત કરીએ તો વિકલ્પો છે પહેલો વિકલ્પ છે કે કઈ અંગિકા વનસ્પતિ કોષમાં કોષનો પચાસથી નેવું ટકા હિસ્સો આવરી લે છે તો આપણો જવાબ આવશે રસ્તાની બીજું કોષ કેન્દ્ર દ્રવ્ય અને કોષરસ વચ્ચે દ્રવ્યોના વિનિમય માટે કઈ અંગિકા જવાબદાર છે તો આપણો જવાબ આવશે કોષ કોષ કેન્દ્ર પટલ ડી જવાબ સાચો છે ત્રણ કોષની કઈ અંગિકા લિપિડના સંશ્લેષણનું કાર્ય કરે છે તો તેમાં મિત્રો આપણો જવાબ આવશે લીસી અંતઃ કોશરસ ચા ચાર કોષની કઈ અંગિકાને આત્મઘાતી કોથળી કહે છે તો આપણો જવાબ આવશે લાઇસો જોમ પાંચ કોષની શક્તિગ્રાહી પ્રક્રિયામાં કોશિય ચલણ તરીકે કોનો ઉપયોગ થાય છે તો આપણો મિત્રો જવાબ આવશે એટીપીનો તો આ વાત કરીએ આપણે પ્રયોગ નંબર પંદરના સંપૂર્ણ સોલ્યુશનની આશા રાખીએ છીએ તમને મિત્રો આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો પણ ન ભૂલતા